Watch out! Burn 'em, burn 'em. How much money I be making, I'ma burn 'em, burn 'em. I'm American. Lift the flame with this fire, I'ma burn 'em. Murder. આપણા ગુજભાઈઓ સ્વાગત છે તમારું પાંચમું એકવાર સંપૂર્ણ બકલોડથી ભરેલ આપણા લુસિફર નામના યુટ્યુબ ચેનલ ઉપર. અને ભાઈ સ્ટાર્ટિંગનો ઇન્ટ્રો ભાઈ તમને લાગ્યો કેવો ને એક વખત તો કોમેન્ટ સેક્શનમાં તમારે કેવું પડે હો. અને સ્ટાર્ટિંગમાં તમે જેવી રીતના જોયું એવી રીતના ભાઈ 5-7 ગોળીમાં ડબલ હેડ બંદર નોક અને ન્યા જે વસ્તુ તમને કરવાડવાનું છે ને બંદરને કેમ નોક કર્યો ભાઈ નેક્સ્ટ લેવલ થવાનો. અને બીજી ક્લિપમાં તમે જોઈ જશે કે ભાઈ અમે કેટલાક ઘંટારા ફસાઈ ગયા હતા એ પણ હમણાં આવવાની છે. તમારે શું કરવાનું ખબર ને છેલ્લે સુધી વિડીયો જોવાનો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા કરતા યાર. તો ચાલો હવે લૂંટપટ જરાક પતાવી લઈએ. ચાલો લૂંટપટ પતાવી ને અહીંયા આવી ગયા. પણ જમણે ખૂણા થી ફૂટાવ્યો જ્યાં આપણે લૂંટપટ કરતા હતા ને આ રીતે ઠેવ લઈએ ભાઈ. 360 ડિગ્રી 1v2 હોય નહીં 360 ડિગ્રી 1v2. ચલો આ તો હજી ભાઈ ખાલી 1v2 હતું તો એકાદ બે બોટને મારે ને પછી જે આગળની બાજુ ફાયરિંગ થાય ને ભાઈ આપણે જવાય ગયા ન્યા. તો ભાઈ ન્યા આપણે જરૂર નથી રહેતા આ જવો. હવે ભાઈ અહીંયા ને એક પ્રોબ્લેમ છે તમારી ગોળી રજીસ્ટર થશે જ નહીં સામેવાળાને. તમે જોવો છો કે ભાઈ સામેવાળો પરેશાન છે હું પરેશાન છે. તો હવે એ જમણી બાજુ ગયો મને ખબર પડી ગયા કે એ ઠોલિયો રસ મારે. તમારા બાજુ 15 જ ગોળી હતી છતાંય 4 ગોળી યુએમપી માં વધી છે. થોલિયા ને નોક દઈ દીધો યાર એમ થોડું પણ આગળ થી ડીપી નો ને ભાઈ બાકીના જે બધા એલો હું તો કે બીજો ગન ફાયરિંગ ને તમે સાઉન્ડ સાફ કરતા દેશે તે આ બટ ફાટે રહ્યો યાર. એ તો ભાઈ બોટ ફટવાને જે ભાઈ મોમેન્ટ હે ને કોઈ દિવસ તમે પ્રેડિક્ટ કરી જ ન હતો. જો જો આગળ થી બંદો હે ક્યાં હોય કે ભાઈ ગન ખતમ ભાઈ સ્કારન માં ગોળી પૂરી થઈ ગઈ. ભાઈ સાહેબ ભાઈ તમે ભાઈ તમે વિશ્વાસ કરી હો કે ભાઈ સ્કારન માં ગોળી પૂરી થઈ ગઈ કવર લઈને ઇન્સ્ટન્ટ માર્યો છે યુએમપી થી અલગ જ છે ભાઈ. ને તમે આગળ જોવો છો ભાઈ હજે આગળ બાજુ તબાહી છે જ. તમને ખબર હે ને હું કરવાનું છે ભાઈ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું કેતો નથી ઠોકતા જજો કેમ કે આવા આવા મસ્ત મસ્ત ગેમ પ્લે યાર તમારો ભાઈ તમારા માટે લઈને આવે તો તમારા ભાઈના મહેનત માટે લાઈક અને સબસ્ક્રાઇબ કોઈ પકડવું નહીં ભૂલે. ચાલો હવે આપણા ઠોલિયાઓને એમ કેવું છે કે ભાઈ ને આગળ બંધા છે ને કેટલા ઈ પર બે તમે કીધું જાળો હું તો આવું છું ભાઈ. આની આટલી ગંધારી મોત નહીં નહીં મને ખુદ ને મને ખુદ ના બેચારા ઉપર દયા આવે છે ભાઈ. આટલી ગંધારી મોત બેચારા લૂંટતા હતા ને યાર દઈ દીધો ભાઈ શું કરું યાર ગેમે એવી છે યાર. હવે કઈને ફાયર કરીને બરકીને તો એમ ન કહે કે જો ભાઈ હું અહીંયા ચાલ હવે તને મારો એમ તો ના કરાય. ચાલો હવે નથી ભાઈ તમે જે મુવમેન્ટ નો વાત જોતા હતા ને હવે એ સીન આવી ગયો. આપણે ભાઈ ખાલી એમને નીકળતા હતા ને આપણી પાછળ પડી કાયદેસર રીતના ફૂલ સ્કવોડ. મિનિમમ 3 બંદા તો છે. તો ભાઈ એને કાલાચોર ને કાયદેસર રીતના નોક દઈ દીધો ને પૂછે કરી દીધો. પરફેક્ટ ગ્રેનેડ પણ મારી એચપી જોવો અને જમણી કોરાથી ઠોલિયો હજે પુશ કરે. જો 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 ભાઈ એના પ્રીમ આવી ગયો યાર. નહીં યાર નહીં 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 પેલી વસ્તુ તો ભૂલ એ તો હું એના પ્રીમ આવ્યો. બીજી વસ્તુ કે બે બંદા હતા છતાંય છતાંય આપણે એના ઉપર પુશ કર્યું એ આપણી સૌથી મોટા મોટી ભૂલ ભાઈ. આ ભૂલ ને તમારા ભાઈ સુધારશે તમે ટેન્શન ના લ્યો કેમ કે રિકોલ હજી તમારા ભાઈ પડ્યો હે ને. તમને શું લાગે બદલો લીધા વગર ના તમારા ભાઈ મૂકશે? ના 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 આ બધા નામ યાદ રાખજો ખાલી. હવે આપણે પ્લેન પાથ જોવાનું હોય કે ભાઈ આપણું પ્લેન પાથ અહીંયા નીકળે છે કે નહીં. બદલો લીધા પછી પણ ઘણા ખરા સીન છે પણ પેલા બદલો તો લેવો પડે.
ચાલો તો ઉપર તો ભાઈ અમે એ લોકોને લોકેશન જોતા હતા ભાઈ ક્યાં ક્યાં છે ક્યાં નહીં તા આ ખાલી પ્યોર જોવો તમે હવે ખાલી પરફેક્ટ હેડ કનેક્શન ભાઈ તમે હમ જો હે ના થોબલા ઉપર ઉતરો હું છતાંય પ્યોર લીધો તમારા ભાઈએ અને કહેવાય વન સાઇડેડ જીગલ જેમાં મેં આપ્યો ને રીજ ઉપર એને ને ભાઈ નીકે પણ એક બંદાને કાયદેસર રીતના ફિનિશ દઈ દીધો હવે બાકીનો કયો રહ્યો તો કે એનો લાસ્ટનો બંદો મેં કીધું ને કે ભાઈ મિનિમમ ત્રણ બંદા તો છે જ તો હવે આપણે જેવી રીતના ભાઈ લૂંટપાટ કરીને આગળની બાજુ જતા હતા ને આપણે ભાઈ કાલાચોર ભાઈનું એમ કેવું છે કે ભાઈ આગળની બાજુ લૂંટો હે એ હાચો હતો એને નોક ફિનિશ દઈ દીધો એક હેડ ને કોઈ પણ જાતનો રિસ્ક લીધા વગરનો જીગલ દેતો હતો ક્રોસે થી દે દીધો પણ પહાડી ઉપર તમે કઈ નોટિસ કર્યું ભાઈ યુએસ આવીને ઉભી રહી જોયો તમે ભાઈ ને એને પ્રોપર રોટેશન આપી ડાબી બાજુ આવી ગયો ને ગટકા ધરી નાગર ને જો ખોપડા ઉપર તમારો ભાઈ ના મારે ને તો તો વાર્તા પૂરી થઈ ગઈ ને વિપુલ ભાઈ ની તો પીપોડે આપણે અહીંયા જ પડાવી દીધી ને હજી આ વિપુલ ભાઈ આપણને મળશે આગળ તો મળવાના છે ચલો હવે ન્યાથી ભાઈ આપણે ક્યાં આવ્યા તો કે રોઝોક ની પહાડી ઉપર જેવી રીતના આવ્યા તમે આગળ જોવો ભાઈ સ્પ્રે તો લેવા હતો પણ ભાઈ લાસ્ટ માં હું બંદે મૂવમેન્ટ દીધી યાર હેડ્સ ઓફ યાર ચાલો ભાઈ નીકળે બીજા બંદાને સ્પોટ કર્યો તો મેં કીધું કે ભાઈ પેલા અહીંયા લે એકાતા બંદાને આપણે નોક કર્યા હે તો ભાઈ કર્તવ્ય બને પેલા આ ઠોલિયાને ઠોકવાનો એ લોકોને તો ઠોકવાના જ છે આપણે સમજી તમને તો ભાઈ અહીંયા પેટી વેટી બનાવી ગયેલ છે આ લોકોએ ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે હવે જેવી રીતના નેક ભાઈ ઓલાને ફિનિશ મારવા ગયો એનો બંદો જો હાથ લગાડે ને બેઠો તો કે મારા ટીમમેટ ને કોઈ ફિનિશ કરવા આવે તો હું દઈ દઉં ને પછી હજુ જે વાર્તા પૂરી નથી થઈ ભાઈ રોઝોક માંથી સપ્રેસ્ડ કઈક ચાલે છે ના ઠોલી એટલું લીટ ફૂંક આમ હતો કેમ કે ભાઈ આગળથી સપ્રેસ્ડ ફાયર આના ઉપર થતો આને પડતો હતો ડેમેજ આપણે ઈ બંદા નહીં ભાઈ ડેમેજ દીધો હે પ્રોપર હવે કીધું કે તું કઈ કરમાં લે નહીં આ ખાલી આપણે પ્રોપર ભાઈ રોટેશન આપીએ હે નહીં ઠોલીઓને ઠોકવાની જ વાત આવે બીજી કઈ વાત આવતી જ નથી આપણે સમજે તમને ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે તો ભાઈ આપણે જેવી રીતના અહીંયા આવ્યા આપણી જે પહાડી હતી ને સપ્રેસર વાળો ભાઈ ન્યા આવી ગયો સમજાય તમને જો આપણે એના ઉપર પુશ કર્યું અને આપણે ઉપર પુશ કર્યું અલગ જ છે તમે સમજાણો ને કાયદેસર રીતના બે બંદા છે તો ભાઈ આપણે પાછું એના ઉપર પુશ કર્યું એમ થોડું તો ભાઈ હવે આપણે કઈ પણ રિસ્ક લીધા વગરનો પ્રોપર ગ્રેડ કરવાનો વિચાર હતો કે ભાઈ ગ્રેનેડ તો કરવો પડશે કેમ કે એ જરા કામ થતા લીટ થઈ ગયા તો ભાઈ પલોનો કોનો ભરી રહે તો કે તમારા ભાઈનો એને લીટ પણ થયા ને તો એ પ્યોરમાં આપણે બહુ હેલું રહે તો ચાલો હવે ભાઈ ગ્રેન્ડ વેન્ડ દઈ હવે આપણે પ્યોર લેવા જઈએ એક ખોલી દેખાડો જે સાંભળીને ભાગી ગયો પણ આ ખોલીને પ્રોપર ડેમેજ પડ્યું હોય હું રિસ્ક લીધા વગરનો ક્રોસર થી જ નોક કર્યો હે સ્કોપ અપ નાખેલો કેમ કે એનો બીજો ટીમમેટ ભાઈ અને દઈ શકે કવર હવે ખાલી તમે જોજો આગળથી શું આલે હે રોઝોકમાંથી ફાયરિંગ રોઝોકમાંથી વિપુલ ભાઈએ ભાઈ એકે માકી અને મિસ્ટર વિલન ભાઈનું કામકાજ તમામ ઈ થયો નોક અને મિસ્ટર વિલને કાયદેસર રીતના વિપુલ ભાઈએ ફિનિશ પણ દઈ દીધો હવે તમે જોયું કોઈ વસ્તુ એ આગળ જે આ વિપુલ ભાઈ હજી છે ને ભાઈ હવે વિપુલ ભાઈ ઉપર પુશ કરવા જવું પડશે આપણે તો વિપુલ ભાઈ યાર પાછા યાર ક્રોસ કરવા જતા હતા ને યાર પાછા આપણા હાથમાં પકડાઈ ગયા છે તમે જુઓ છો પહાડી ટુ રોઝોક રોઝોક ટુ પહાડી પહાડી ટુ રોઝોક રોઝોક ટુ પહાડી પાછું પહાડી ઉપરથી ભાઈ ફાયર હું અલગ જ છે ભાઈ તો ચાલો તમારા ભાઈ તો યાર પાછો જશે તમારા ભાઈને કઈ થોડું નડવાનું હે પણ એની ફાટીને આટલી ચોહાણ થઈ ગઈ કે બક્કી લઈને ભાગવા માંડ્યો ક્યાં તો કે ભાઈ પોતાનું પછવાડું બચાવીને સ્કૂલમાં તમારા ભાઈ મૂકવાનો નહીં ને ચાલો ચાલ બરાબર નહીં નહીં તો ભાગીને જાય ક્યાં સુધી ભાગ ભૂતને કે લુસિફર આવ્યો હે ચાલો ભાઈ આપણું જે કાયદે સહિતનું સગુણનું ને શુભારંભનું વિસમું કિલ આપણે અહીંયા મળી ગયો ને તમે ટેન્શન ના લ્યો ભાઈ નિયર બાય 30 કિલ તો તમારા ભાઈ માર્યા છે તો ભાઈ અમે અહીંયા એક બગ્ગીનો પીછો કરતા હતા તમને દેખાય જ ગઈ છે આગળ એક બગ્ગીનો કાયદેસર રીતે આપણે પીછો કરતા હતા ને હવે ખાલી તમે જોજો કે તમારો ભાઈની ડ્રાઇવિંગ
ઈ સલમાન બોય કરતા પણ ભાઈ જરા કમ થી પણ નબળી તો છે નહીં. પરફેક્ટ યાર, એમ થોડું તમારો ભાઈ ગાડીને હેઠી લેતો જાય યાર. હા ફ્લેર વ્લેર બધું માં કાપી ગયું. એટલે હવે ભાઈ ઈ જે બગ્ગી વાળો બંધો અહીંયા આવ્યો તો એને પ્રોપર રીતના કેમ કર્યું ક્યાં દેખાઈ ગયો તમને ભાઈ? ઓલો જી જેણકો કો ટાવર જેવું આવે ને ત્યાં ઠોલિયો ચડ્યો હોય, જોજો તમે હમણાં નિકને કાયદેસર રીતના નોક દઈ દીધો. હવે ખાલી આ ગ્રેનેડ જો ભાઈ, ગ્રેનેડ પરફેક્ટ હતો, છતાંય આપણે એક એમ થી જ એને નોક કરવો પડ્યો. હવે ઓલો ડબલ હેડ વાળો સીન પણ અહીંયા જ આવવાનો હે. સ્નાઈપર આખી કોઈ કે આગળ થી ને ભાઈ, મારે ભાઈ આનું કિલ જવા દેવાનું છે નહીં. અરે ફિનિશ થાય યાર. અરે ભાઈ હવે ભાઈ સ્નાઈપર વાળાને સ્કિલ કેવી છે કેવી નથી માપવા બેહાય નહીં, એને પીક દેવાય નહીં બરોબર. તો આપણે ઠોલિયોને પેલા રિવાઈવ દઈએ ને પછી રિસ્ક લેવાની વાત આવે. તો આ સ્મોક ઓફ કરીને નિકને પેલા રિવાઈવ દીધો. રિવાઈવ દઈ તાત્કાલિક ક્યાં ચડ્યો તો કા ટાવર ઉપર. આ ટાવર ઉપર ભાઈ જેવી રીતના આવ્યો, હવે જોજો ખાલી તમને બાજુ જાળવાય ડોકો કઈ જોઈ ને નિકે મારી દીધો મને. લેઝર સ્પ્રે બે હેડ 109 મીટર બંધાનો કામકાજ તમામ યાર. એ ભાઈ આ સીન માટે ભાઈ લાઈક અને સબસ્ક્રાઇબ રોકાવવું જ ન જોઈએ યાર. હજી તો ક્લચ કરવાનો હોય તમારો ભાઈ. નથી જેવી રીતે ભાઈ હું આગળ જતો હતો ને લુસિફર નો ગેમ પ્લે હોય ને ગાર્ડન ના હોય એવું બન્યું હોય અત્યારે સુધી જોવો તમે. મોમેન્ટ હારી હતી લાસ્ટમાં, તમારા ભાઈ ના હેડ થી બચી શકશે યાર. 235 મીટર લેઝર સ્પ્રે એમ થોડું યાર. ને પછી હવે ક્યાં તો કે ભાઈ આ ડ્રોપ પડ્યું હે ને ત્યાં, કેમ કે બેસ્ટ કમ્પાઉન્ડ ઝોન માં આ એક જ છે ભાઈ. નેક પોતાની રીતના અલગ નશા કરીને રમે હે, સમજણો ને ભાઈ. અહીં આપણે હેલ્થ ઓછી થઈ ગઈ, પટકાણ ગાડી એના હિસાબે. અરે અરે આગળ બંધો. અરે અરે ગિલિયો બનવું. હા બેટા ગિલિયો બનવું માસ્ટર બેટા. નહીં નો બંધો ઉપર જ છે ભાઈ. એના હાથમાં તમે કઈ વસ્તુ નોટિસ કરી? ટી ડી એસ, કદાચ તો ડીબીએસ જ છે ભાઈ. મને હો ટકા નથી ખબર, કદાચ તો ડીબીએસ જ છે. ને ભાઈ નિક એકલો એકલો રખડતો હતો ને નિક ને કાયદેસર ના ખોપડા ઉપર એમ ફોર દીધી, સમજાય તમને. આપણે હિલિંગ વિલિંગ કરી લીધું, હવે નિક તો ભાઈ નોક ફિનિશ જ છે, એને બચાવવાનો કઈ મુદ્દો નથી બનતો. પણ ઉપર જે બંધો છે પરફેક્ટ લીટ કર્યો, પછી જોવો તમે. હાથમાં ડીબીએસ છે, હું પાછો આવ્યો ને ગ્રેનેડ થી તમારો ભાઈ આટલો લીટ કર્યો તો ને એક ગોળીનો મહેમાન હતો. ને હવે વૈદા કેટલા કેટલા બંદા વૈદા? તો કે ભાઈ કાયદેસર રીતના બે બંદા અને એક નોક છે, એટલે હવે ફિનિશ થઈ જાય. એના હિસાબે તમે જોવો અલાઈમાં ત્રણ જ રહે, એના હિસાબે બે બંદા જ વધશે. જોયું તમે હવે ઉપર અલાઈ ભાઈ કાયદેસર રીતના ત્રણ જ દેખાડે છે, તો હવે બે બંદા વધ્યા છે, 1v2 છે. નિકને જ્યાં નોક ફિનિશ કર્યો ત્યાં તમે જોવો આગળ. આપણી M4 માં 7 જ ગોળી વધી, હવે કઈક તો કરવું પડે. એક જે અનએક્સપેક્ટેડ હોય ને, અનએક્સપેક્ટેડ શું છે તો ભાઈ રસ કરો યાર. ચાલો હવે તમે જોવો બગ્ગી એનો બીજો બંદો છે, દેખાઈ ગયો તમને. તો આપણે પેલા રિસ્ક લેવાનો તો થતું જ નથી ભાઈ, રિસ્ક વગરનો ગેમ પ્લે હોય આપણું. તો ભાઈ આપણે અહીંયાથી પેલા ગ્રેનેડ કરવા ટ્રાય કરી, કે જરા કામ થપ્પર લીટ કરી દે હું તો આપણો મામલો ક્લિયર છે. ભાઈ રિવાઈવ દેવા બેઠો એ જેને ભૂલ હતી ભાઈ. 28 કિલ્સ પ્લસ ચીકી ચીકી ડિનર ભાઈ, આટલા મસ્ત સ્પ્રે, આટલી તબાહી, આટલી ઇન્ટેન્સિટી. જો આ બધું જોવે જો તમને મજા આવી હોય ને ભાઈ, તો લાઈક મારો, શેર મારો અને સબસ્ક્રાઇબ મારો યાર. બકલો લીધી ભરેલ ઇન્ટેન્સ ગેમ પ્લે ગુજરાતીમાં. એ આપણે ગુજ્જો ભાઈ હાટે તમારો ભાઈ લુસિફર લાવવાનો છે ને, તો મળે આગલા વિડીયોમાં. ત્યાં સુધી માં થઈ આવજો.